નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. નમસ્તે બાળ મિત્રો, ફરી આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ ફર્સ્ટ સબ્જેક્ટ ગુજરાતી તેમાં પાઠ 6 પૈડું ચાલે ચક્કર ચક્કર તેમાં આજે આપણે શીખીશું વાહનો. બાળકો, વાહનો તો જોયા છે ને? જમીન પર ચાલતા વાહનો હોય છે, આકાશમાં ઉડતા વાહનો હોય છે, પાણીમાં તરતા વાહનો હોય છે, પાટા ઉપર ચાલતા વાહનો હોય છે. વાહનો ઘણા બધા પ્રકારના હોય છે. તો આજે વાહનો વિશે પહેલા આપણે સમજીએ અને પછી અહીંયા જઈએ પ્રશ્નો આપવા છે જેના તેને આપણે વાંચતા જઈશું અને લખતા જઈશું. તો સૌ પ્રથમ આપણે વાહનોના ચિત્રો જોતા જઈએ અને તેના નામ બોલતા જઈએ, તેની સમજૂતી મેળવતા જઈએ. જુઓ બાળકો, આ છે સાયકલ. સાયકલ છે તે જમીન પર ચાલે છે અને સાયકલ છે સવારી માટે ઉપયોગી છે. સાયકલને બે પૈડા હોય છે. બાળકો, આ શું છે? સાયકલ. ત્યાર પછી આ છે સ્કૂટર. બાળકો, તમે સ્કૂટર તો જોયું ને? સ્કૂટરમાં બેસવાની કેવી મજા આવે. સ્કૂટર પણ મુસાફરી માટે ઉપયોગી છે અને સ્કૂટરને પણ બે પૈડા હોય છે. તો આ છે સ્કૂટર. આ છે મોટરસાયકલ. મોટરસાયકલ છે એ પણ મુસાફરી માટે ઉપયોગી છે અને મોટરસાયકલમાં પણ બે પૈડા હોય છે. અને આ મોટરસાયકલ છે તે રોડ પર ચાલે છે. ત્યાર પછી આ છે રિક્ષા. એટલે ઓટો રિક્ષા કહીએ ને, તે ઓટો રિક્ષામાં ત્રણ પૈડા હોય છે અને આ ઓટો રિક્ષા પણ મુસાફરી માટે ઉપયોગી છે અને તે પણ જમીન પર ચાલે છે. તો આ છે ઓટો રિક્ષા. ત્યાર પછી આ છે મોટર કાર. મોટર કારમાં બેસવાની મજા આવે ને બાળકો? મોટર છે એ જમીન પર ચાલે છે અને મોટરને ચાર પૈડા હોય છે. જુઓ બાળકો, દેખાય છે ને મોટર. ત્યાર પછી આ છે એમ્બ્યુલન્સ. બાળકો, એમ્બ્યુલન્સ શા કામમાં આવે ખબર છે? જે દર્દીઓને તાત્કાલિક દવાખાને પહોંચાડે છે એ માટે ઉપયોગી છે આ એમ્બ્યુલન્સ. અને એમ્બ્યુલન્સને પૈડા કેટલા છે જુઓ બાળકો? ચાર પૈડા છે પણ જમીન પર ચાલે છે. આ છે એમ્બ્યુલન્સ. જુઓ બાળકો, આ તો તમને થશે કે આ શું છે? આ છે રણગાડી, એટલે કે બખ્તર ગાડી કહીએ ને તે. આ છે રણગાડી. રણગાડી ક્યાં ચાલે બાળકો? રણમાં ચાલે. રણમાં રેતી હોય ને તો રેતીમાં ગાડી ચાલી શકે છે, બરાબર છે? જુઓ રણગાડી. ત્યાર પછી આ છે મોટરગાડી. પણ મોટરગાડી છે એ પહેલાના સમયમાં છે માણસો પાસે વાહનો પોતાના વાહનો હતા ને, ત્યારે ભાડાની મોટરમાં જતા ને, બધા ભાડું કરીને મોટરમાં જતા. આ છે ભાડાની મોટરગાડી. ત્યાર પછી આ છે વાન. વાનને પણ ચાર પૈડા હોય છે અને વાન પણ જમીન પર ચાલે છે અને એ પણ મુસાફરી માટે ઉપયોગી છે. આ છે બળદગાડી. બળદગાડામાં બે બળદો જોડાયેલા છે. બળદગાડાને બે પૈડા હોય છે અને આ બળદગાડી છે એ માલ માલ વેરફેર માટે એ ખેડૂતને જે ખેતરમાં અનાજ પાકે તે આમાં ભરી, એટલે કે માલ ભરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. આ છે બળદગાડી. ત્યાર પછી આ છે ખટારો, જે ટ્રક કહીએ છીએ ને તે ટ્રક. જો આ નાના ટ્રક હોય અને મોટા મોટા ટ્રક પણ હોય છે. આ ટ્રકમાં માલની હેરફેર કરવામાં આવે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં ટ્રક ઉપયોગી છે, ખટારો ઉપયોગી છે. અને એ ખટારામાં કેટલા પૈડા હોય છે? 6 હોય, 8 હોય, 12 હોય, અને મોટા મોટા ટ્રકમાં તો 12 પૈડા હોય છે ને. આ છે જમીન પર ચાલે છે. ત્યાર પછી આ છે જીપ. જુઓ બાળકો, આ જીપ છે એ આપણે પોલીસની જીપ કહીએ ને, પોલીસ છે આવા મુસાફરી કરતા હોય છે ને, આ
છે જીભ જીભ પણ જમીન પર ચાલે છે અને આ જીભ છે ને પોલીસની જીભ પણ થોડી અલગ હોય છે પોલીસની જીભમાં જે બારી છે અહીંયા જે કાચની બારી છે ને ત્યાં પોલીસની જીભમાં જારી જેવી બારી હોય છે ને ત્યાર પછી આ છે બસ બસ પણ જમીન પર ચાલે છે અને બસ છે મુસાફરી માટે યોગ્ય છે આ છે ભૂગર્ભ રેલ ભૂગર્ભ રેલ એટલે કે જમીનની અંદર ચાલતી જમીનની અંદર જે ભૂગર્ભ બનાવેલી છે એની અંદર ચાલે તે આ છે ભૂગર્ભ રેલ આ છે આગગાડી આપણે ટ્રેન કહીએ ને તે છે આગગાડી આગગાડી ક્યાં જતી વાત કરો તો કે આગગાડી છે પાટા પર ચાલે છે અને આગગાડીમાં પાછળ ડબ્બા જોડેલા હોય છે આગગાડી પણ મુસાફરી માટે ઉપયોગી છે અને આગગાડી છે એ એમાં મુસાફરી કરવા માટે ઝડપી અને સસ્તું છે એટલે કે આગગાડીમાં ઝડપથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું હોય તો ઝડપથી પહોંચી શકીએ છીએ આગગાડી ત્યાર પછી આ છે વહાણ એ છે દરિયામાં પાણીમાં ફરે છે ત્યાર પછી આ છે સબમરીન સબમરીન છે ને બાળકો એ પાણીની અંદર ચાલે છે આ હોડી છે જહાજ છે સ્ટીમર છે એ બધા છે એ પાણી ઉપર તરે ને પણ આ સબમરીન છે એ પાણીની અંદર ચાલે છે ત્યાર પછી આ છે હોડી હોડીમાં બેસી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ એક કાંઠેથી બીજી જગ્યાએ આપણે જઈ શકીએ ને દરિયો પસાર કરવો હોય માનો કે પાણી વચ્ચે આવતું હોય અને આપણે બીજી જગ્યાએ સામેની જગ્યાએ જવું હોય તો હોડીમાં બેસીને આપણે જઈ શકીએ ને આ છે હોડી હોડી છે ક્યાં ચાલે તો કે હોડી પાણી પર તરે આ છે બોટ એટલે કે જહાજ અને આ જહાજ છે મોટા મોટા જહાજમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લાય અને માલ કલેક્ટ કરવી ને દરિયા પસાર કરવો હોય તો એ દરિયા પર ચાલે છે અને એ માલ નિયંત્રણ કરી શકે છે ત્યાર પછી આ છે વિમાન વિમાન ક્યાં ચાલે બાળકો તો કે વિમાન આકાશમાં ઉડે આ છે ગુબારો એટલે કે બલૂન આપણે બલૂન કહીએ ને તે ગુબારો એ પણ આકાશમાં ઉડે છે ત્યાર પછી આ છે હેલિકોપ્ટર હેલિકોપ્ટર પણ આકાશમાં ઉડે છે આ છે હવાઈ જહાજ હવાઈ જહાજ ક્યાં ચાલે તો કે આકાશમાં ઉડે અને આ છે રોકેટ રોકેટ પણ આકાશમાં ઉડે છે તો બાળકો આપણે અહીંયા વાહનોના ચિત્રો જોયા અને એના વિશે સમજૂતી મેળવી તો હવે આપણે અહીંયા જે આપેલા છે પ્રશ્નો તેને આપણે વાંચતા જઈશું અને લખતા સૌથી પહેલો પ્રશ્ન છે કે ખોટા શબ્દ પર ચોકડી કરો અહીંયા શબ્દો આપેલા છે તો ખોટા શબ્દ પર ચોકડી કરવાની છે બરાબર છે પહેલો શબ્દ પહેલો છે કે સાયકલને બે હા તો ચાર પૈડા હોય છે તો સાયકલને કેટલા પૈડા હોય બે હોય કે ચાર હોય તો કે સાયકલને બે પૈડા હોય છે તો ચાર પૈડા સાયકલને હોય ને એટલે આપણે સમજે છે કે ના પર આપણે શું કરીશું ચોકડી કરીશું ત્યાર પછી બીજું વાક્ય છે બસ જમીન ઉપર કે પાણી ઉપર ચાલે છે તો કે બસ જમીન ઉપર ચાલે બસ બે દિવસ પાણી ઉપર ચાલે નહીં તો આપણે પાણી ઉપર છે અહીંયા ચોકડી કરીશું ત્રીજું વાક્ય છે વિમાન આકાશમાં કે પાણીમાં ઉડે છે વિમાન કોઈ દિવસ પાણીમાં ઉડે પાણીમાં તો વસ્તુ તરતી હોય છે બરાબર છે વિમાન આકાશમાં ઉડે અને પાણીમાં ન ઉડે તો આપણે એના ઉપર ચોકડી મારીશું રિક્ષાને પાંચ કે ત્રણ પૈડા હોય છે રિક્ષાને કેટલા પૈડા હોય બાળકો હમણાં આપણે ચિત્ર જોયું ને આગળ રિક્ષાને ત્રણ પૈડા હોય છે તો પાંચ પૈડા ઉપર પાંચ ઉપર આપણે ચોકડી કરીશું ત્યાર પછી પાંચમું વાક્ય સબમરીન પાણીમાં જમીનમાં ચાલે છે સબમરીન છે એ પાણીમાં ચાલે જમીનમાં અંદર ભૂગર્ભમાં ચાલે નહીં
સંપરીન પાણી માં ચાલે કે જમીન ઉપર આપણે ચોકડી મારી છે ગાડીમાં ઊંટ ચડવામાં આવે કે ઘોડા ચડવામાં આવે ઘોડા ગાડીમાં ઘોડા ચડવામાં આવે છે ઊંટ ઉપર આપણે ચોકડી કરી છે સાચું વાક્ય બળદ ગાડીમાં 2 4 બળદો ચડવામાં આવે છે બળદ ગાડીમાં કેટલા બળદો ચડવામાં આવે 2 બળદો હોય કે 4 બળદો હોય તો કે 2 બળદો હોય છે તો આપણે 4 ઉપર ચોકડી કરી છે બસમાં બેસવા માટે સીટ કે ખુરશી હોય છે બસમાં બેસવા માટે શું પ્રકારનો ખુરશીઓ હોય છે જેથી કે સીટ હોય તો કે છે ઘણી બધી સીટો હોય છે ખુરશી ન હોય ને બસમાં જેના પર ચોકડી મારે છે નવમો વાક્ય વાહન ચલાવે તેની કંડક્ટર કે ડ્રાઈવર કહેવામાં આવે છે વાહન ચલાવતા હોય તેને શું કહેવાય ડ્રાઈવર કહેવાય કંડક્ટર કોને કહેવાય તો કે જે ટિકિટ આપણે કંડક્ટર કહેવાય ને ટિકિટ કાપે છે તો આ વાહન ચલાવે તેને શું કહેવાય તો કે ડ્રાઈવર કહેવાય કંડક્ટર ઉપર ચોકડી કરી છે દસમો વાક્ય મોટર ને 6 કે 4 પૈડા હોય છે મોટર ને કેટલા પૈડા હોય તો કે 4 પૈડા હોય છે મોટર ને 6 પૈડા હોય નહીં 6 ઉપર ચોકડી તો આપણે ફરીથી આ બધા વાક્યો વાંચીએ સાયકલ ને 2 પૈડા હોય છે બીજું વાક્ય બસ જમીન ઉપર ચાલે છે ત્રીજું વાક્ય વિમાન આકાશમાં ઉડે છે ચોથું વાક્ય રિક્ષા ને 3 પૈડા હોય છે પાંચમું વાક્ય સબમરીન પાણીમાં ચાલે છે ઘોડા ગાડીમાં ઘોડો ચડવામાં આવે છે બળદ ગાડામાં 2 બળદો ચડવામાં આવે છે બસમાં બેસવા માટે સીટ હોય છે વાહન ચલાવે તેને ડ્રાઈવર કહેવાય છે મોટર ને 4 પૈડા હોય છે તો આ આપણે સરસ મજાના વાક્ય હતા ખોટા શબ્દો ઉપર ચોકડી કરી દીધી છે ત્યાર પછીનો પ્રશ્ન બીજું જોઈએ વાહનના બબ્બે નામ લખો અહીંયા આપેલા છે જમીન પર ચાલતા વાહનો આકાશમાં ઉડતા વાહનો પાણીમાં ચાલતા વાહનો બે પૈડા વાહનો અને પટ્ટા ઉપર ચાલતા વાહનો તો અહીંયા બબ્બે નામ લખવાના છે બરાબર છે પહેલું વાક્ય છે કે જમીન પર ચાલતા વાહનો તો જમીન પર ક્યાં ક્યાં વાહનો ચાલે બાળકો જમીન પર તો ઘણા બધા વાહનો ચાલે આપણે આગળ પણ જોઈ ગયા ને જમીન પર બસ મોટર રિક્ષા ટ્રક ખટારો વાન એમ્બ્યુલન્સ જીપ વગેરે ચાલે ને તો કોઈ પણ બે નામ લખીશું આપણે બરાબર છે તો જમીન પર ચાલતા વાહનોમાં આપણે લખીશું જીપ અને બીજું લખીશું આપણે ત્યાર પછી બીજું વાક્ય છે આકાશમાં ઉડતા વાહનો આકાશમાં ક્યાં ક્યાં વાહનો ઉડે કે આકાશમાં બલૂન હેલિકોપ્ટર એરોપ્લેન ઉડે ને રોકેટ બરાબર છે તો આકાશમાં ઉડતા વાહનોમાં આપણે લખીશું રોકેટ અને વિમાન ત્યાર પછી ત્રીજું પાણીમાં કરતા વાહનો પાણીમાં વાહનો કેમ કેમ કરે તો કે હોડી સ્ટીમર પછી સબમરી વગેરે ચાલે ને તો આપણે પાણીમાં કરતા વાહનોમાં લખીશું હોડી જહાજ લખીશું જહાજ ત્યાર પછી ચોથું બે પૈડા વાળા વાહનો વાહનો તો ઘણા બધા છે પણ એમાં બે પૈડા કેટલા કેટલા વાહનો છે તો કે સાયકલ મોટરસાયકલ સ્કૂટર એ બે પૈડા વાળા વાહનો છે બળદ ગાડા બળદ ગાડા પણ બે પૈડા હોય છે ઊંટ ગાડી ઘોડા ગાડી તો આપણે બે પૈડા વાળા વાહનમાં લખીશું સાયકલ અને સ્કૂટર ત્યાર પછીનું પાંચમું વાક્ય પાટા ઉપર ચાલતા વાહનો પાટા ઉપર ચાલતા વાહનો કે ક્યાં આવે તો કે આગગાડી પછી હમણાં આપણે આગળ કઈ જોઈ હતી તો કે ભૂગર્ભ રેલગાડી જોઈ હતી ને આપણે તો પાટા ઉપર ચાલતા વાહનોમાં પાટા ઉપર ચાલતા વાહનોમાં પછી મેટ્રો ટ્રેન આવે ઇલેક્ટ્રિક ટ્રેન આવે પહેલાના સમયમાં કોલસાથી ચાલતી ટ્રેન હતી બરાબર છે તો આપણે પાટા ઉપર ચાલતા વાહનોમાં લખીશું રેલગાડી અને ભૂગર્ભ રેલગાડી ફરીથી આપણે નામ વાંચીએ જમીન પર ચાલતા વાહનો
રોકેટ વિમાન પાણીમાં તરતા વાહનો હોડી જહાજ બે પૈડાવાળા વાહનો સાયકલ સ્કૂટર પાટા પર ચાલતા વાહનો રેલગાડી ઉપર પર રેલગાડી તો બાળકો તમારે વાર તમારી ગુજરાતીની બાકી નોટબુકમાં સારા અક્ષરે એક વખત લખવાનું છે હવે પછીની ચર્ચા આપણે આવતા વીડિયોમાં કરીશું Thank you for joining us.